નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર ધોરણ છ ની ગુજરાતી વિષયની તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ તેની જે પ્રશ્ન બેંક છે તે પ્રશ્ન બેંકનું જે મોડલ પ્રશ્નપત્ર છે તે મોડલ પ્રશ્નપત્રનો અભ્યાસ આપણે કરવાના છે એટલે કે મોડલ પ્રશ્નપત્રમાં તમે જોશો તો પાઠ નંબર એકથી ત્રણના પ્રશ્નો આપણે લીધા છે અને કુલ પચીસ ગુણનું આ પ્રશ્નપત્ર રહેશે આ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની પીડીએફ અથવા તો વિડિયો તમારે જોઈતો હોય તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે દરેક એકમ કસોટીઓ જે છે એમના પ્રશ્ન બેંકને લિંક તમને મળતા રહેશે પ્રશ્ન નંબર એક આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેના કુલ પાંચ માર્ક છે એમાં પેલું પર્વત તારા કાવ્યના કવિ કોણ છે તો જવાબ આવશે વિકલ્પ ડી સુરેશ દલાલ બીજું કોને પોતે કરેલા પાપનો પસ્તાવો હતો તો જવાબ આવશે હાથીને ત્રીજો સવાલ કાગડીના માળામાં કેટલા ઈંડા હતા તો જવાબ આવશે વિકલ્પ સી ત્રણ ચોથું ધોધમાર વરસતા વરસાદમાં કોણ આનંદથી નાહતું જોવા મળે છે તો જવાબ આવશે વિકલ્પ એ ભેંસ લીમડા કે પીપ્પળના ઝાડ ઉપર કોના માળા જોવા મળે છે તો જવાબ આવશે વિકલ્પ સી કાગડાના મિત્રો ધોરણ છની તારીખ દસ આઠ બે હજાર ચોવીસના રોજની ગુજરાતી વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે એમના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આપણો વોટ્સઅપ નંબર આપેલો છે અથવા તો આપણી એપ્લિકેશન છે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે વોટ્સઅપ ગ્રુપ ઉપર પણ તમને નિયમિત રીતે મળતી રહેશે દરેક એકમ કસોટીઓના સોલ્યુશનની પીડીએફ ત્યાર પછી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યાઓ પૂરો જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલો સવાલ હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક અજવાળાના ખાલી જગ્યા વચ્ચે અંધારાની નદી વહે તો કાંઠા ત્રીજો ખાલી જગ્યા પર પટકાઈને ઈન્ડાના ફોદા નીકળી ગયા તો ભોય ચોથું હાથીએ ખાલી જગ્યા કરતી સૂંઢ ઉચકી તો સડાક પાંચમો વરસાદથી કાયર થઈ એક બાજુ ઊભેલા ખાલી જગ્યાને જુઓ તો ગધેડા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો જેના કુલ પાંચમાં છે પહેલો સવાલ હાથીનો લાંબો નાયકવાળો અવયવ તો સુંડ ગામનો વાળો તો મુખી ચોમાસામાં થતું એક જીવડું તો ઇન્દ્રગોપ પાણી જવાનો રસ્તો તો નિક કુંડીને વગાડવાનું એક વાદ્ય સોરી ફૂંકીને વગાડવાનું એક વાદ્ય તો શરણાઈ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના શબ્દોના બે સમાનાફી શબ્દો એમાં આંખ એનું સમાનાર્થી થશે નેત્ર અને નયન પંખીનું સમાનાર્થી થશે વિહગ અને ખગ પ્રશ્ન નંબર પાંચ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો બાંધેલી એનું વિરુદ્ધાર્થી થશે છુટ્ટી હર્ષનું વિરુદ્ધાર્થી થશે શોખ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છે નીચેના પ્રશ્નોમાંથી એક બે વાક્યમાં ઉત્તર આપો કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે બીજું ગાઢ જંગલમાં રહેતો હાથી કેવો હતો ગાઢ જંગલમાં રહેતો હાથી મસ્ત અને જબરજસ્ત હતો વનમાંથી પાછા ફરતા હાંસીના માથા ઉપર કોણ બેઠું હતું તો વનમાંથી પાછા ફરતા હાંસીના ઉપર ધોળી કબૂતરી બેઠી હતી વરસાદની કૂતરા અને ગાયો પર શી અસર થાય છે વરસાદમાં કૂતરા દોડા દોડ કરી મૂકે છે અને ગાયો અકળાઈ જાય છે બાળકો ચોમાસામાં શું લાવીને મોટાને ભેટ કરશે તો બાળકો ચોમાસામાં નવા અને નાના ઘાસ અને ફૂલો લાવી અને મોટાને ભેટ ધરશે પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ઉત્તર આપો જેના કુલ બે માર્ગ છે આપણા આપણા કહેવાય કેમ તો જવાબ આવશે હા ચોક્કસ કહી શકાય ઘણા બધા આપણી આસપાસમાં રહે છે તેઓ આપણા જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ આપણને પૂરી પાડે છે તેઓ આપણા ઘણા કામોમાં ઉપયોગી થાય છે જેમ કે ગાય ભેંસ બકરી વગેરે દૂધ આપે છે ઘોડું સવારી કરવા માટે ઉપયોગી છે બળદ ખેતી કામમાં ઉપયોગી છે પક્ષીઓ નાના જીવજંતુઓને ખાઈને આપણા પાકનું રક્ષણ કરે છે બીજો સવાલ શક્કરખોરો પક્ષીનો બે ત્રણ વાક્યમાં વર્ણન કરો તો શક્કરખોરો લાંબી અને પાતળી ચાંચ ધરાવતું પક્ષી છે એને પીળા રંગની છાતીમાં વચ્ચે કાળો લાંબો પટ્ટો હોય છે મોટા ભાગે તે થોર કરણ ફૂલઝાડ કે વેલ પાસે ઉડતું હોય છે અને ફૂલોમાંથી રસ ચૂસતું હોય છે તો દોસ્તો ફરી મળીશું આપણે આજે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ જે છે એની લિંક તમને આપણા વોટ્સઅપ ગ્રુપ ઉપર મળતી રહેશે નિયમિત રીતે તો જરૂરથી તે મેળવી લેજો